નમસ્કાર, કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં? ચાલો, હું રાજેશ શાહ, આપણું ભૌતિક વિજ્ઞાન આગળ ચલાવીએ. લાસ્ટ ટોપિકમાં આપણે વિદ્યુત ડાયપોલ જોયું. હવે આપણે જોવાનું છે મિત્રો, વિદ્યુત ફ્લક્સ. શું જોવાનું છે? વિદ્યુત ફ્લક્સ જોવાનું છે. પણ આ વિદ્યુત ફ્લક્સ નવો કોન્સેપ્ટ જોતા પહેલાં એમાં એક રાશિની જરૂર પડવાની છે, અને એ રાશિ છે ક્ષેત્રફળ સદિશ, અને એની સમજૂતી આપવાની છે. એ વિદ્યુત ફ્લક્ષને સમજાવવા માટે કોની જરૂર પડવાની છે? કઈ રાશિ છે? ક્ષેત્રફળ. અગિયારમાં જોઈ જ ગયેલા છે, ક્ષેત્રફળ એટલે એરિયા. પણ યાદ રાખજો મિત્ર, ક્ષેત્રફળ પ્રણાલી પ્રમાણે અદિશ પણ આવે, સદિશ પણ આવે. તમે શું કોના સંદર્ભમાં લેવાના છે? અહીંયા વિદ્યુત ફ્લક્ષના સંદર્ભ જ્યારે સમજાવીશું ત્યારે આપણે ક્ષેત્રફળને સદિશ લેવાના છે. ક્ષેત્રફળ આપણે જનરલી સાના વડે દર્શાવ્યા, એક એરિયા, પણ એની ઉપર તીર મારીએ, ક્ષેત્રફળ સદિશ. અત્યારે કોઈ ડેલ્ટા એસ કહેશે, કોઈ ડીએસ કહેશે, કોઈ ડીએ કહેશે, આ બધા ક્ષેત્રફળ માટે વપરાય. ઓકે, સંજ્ઞા અને સદિશ. તો ક્ષેત્રફળ કેવી રાશિ લેવાની છે? સદિશ રાશિ લેવાની છે મિત્રો. ક્ષેત્રફળ સદિશ રાશિ લેવાની છે. હવે ક્ષેત્રફળ સદિશ રાશિ લેવાની છે તો એમાં સમજો ઘણા સંદર્ભ મેં જે આગળ વાત કરી, ક્ષેત્રફળ ખંડનું માત્ર માને જ નહીં જોઈએ, પણ એનું નમન પણ મહત્વનું છે. ક્ષેત્રફળનું નમન, નમે એટલે વારંવાર શું થઈ જાય? દિશા બદલાય. નમે તે સૌને ગમે એટલે નમવાનું છે, નમતા રહો, કામ કરતા રહો. ઓકે, તો નમન ક્ષેત્રફળ સદિશ એટલે માન અને દિશા. તો એનું માત્ર માને જ નહીં, પણ એનું નમન પણ મહત્વનું છે. ક્યારેક ઘણા સંદર્ભમાં મિત્ર, ઘણું સંદર્ભ એટલે આપણે વાત હવે ઘણું લેવા આ ટોપિકમાં લેવાના છે વિદ્યુત ફ્લક્ષ. તો વિદ્યુત ફ્લક્ષમાં આપણે આ ક્ષેત્રફળને કઈ રાશિ લઈશું? સદિશ રાશિ. ઓકે, તો મિત્ર જોજો, આ એક આકૃતિ દોરેલી છે, કોઈ પ્લેન દોરેલું છે. પ્લેન એટલે સમતલ છે. અહીંયા યુવા, આ એક સમતલ લીધેલું છે, આ એક સમતલ લીધેલું છે. અચ્છા, ચાલો, સમતલ લીધેલું છે. હવે આ ડેલ્ટા એસ આગળ જોઈ ગયા, આ ડેલ્ટા એસ એટલે ક્ષેત્રફળ. તો ક્ષેત્રફળને આપણે સદિશ રાશિ લઈશું. તો હવે એની દિશા ક્યાં? ક્ષેત્રફળની દિશા ક્યાં? ઓકે, તો આ સમતલમાં એની દિશા ક્યાં? તેને નાના નાના આવા સૂક્ષ્મ ખંડોમાં વિભાજિત કરીએ આ રીતે. ઓકે, આ છે. ઓકે, તો જોજો, સમતલને દોરેલો લંબ તે સમતલનું નમન દર્શાવે છે. તો આ જોજો, આ સમતલને દોરેલો લંબ, આ સમતલ છે અને એને આ દોરેલો લંબ, યુવા, દોરેલો લંબ શું દર્શાવે છે? ઓકે, તેનો દોરેલા લંબની દિશામાં છે. ઓકે, તો હવે શું થશે? તમને એમ થાય આ ક્ષેત્રફળ સદિશની દિશા, લંબ દોરવાનું કીધો ને, તો લંબ તો સાહેબ ઉપર બી આવે, ઓળખ, આ લંબ થઈ ગયો. તો સાહેબ નીચે બી આવે લંબ, આ બી લંબ થઈ ગયો. ક્યાં સાહેબ, ઉપર દોરવો કે નીચે દોરવો, બંને ચાલે. સમતલને લંબ લેવાનું છે. ક્ષેત્રફળ સદિશ ક્યાં લેવાનો છે મિત્ર? બરાબર યાદ રાખજો, આ જે પ્લેન છે એને લંબ દોરો. તો એક મગજમાં એવું આવે પાછું, સાહેબ આ ઉપર, તો સાહેબ નીચે પણ આવે. પણ આપણે જેમ કરીએ તેમ રિવાજ એવો બનાવેલો છે. આપણે કેમ પહેલા જ ચેપ્ટરમાં સ્ટાર્ટિંગમાં જોઈ ગયા આ ચેપ્ટરમાં કે પ્રોટોન પરનો વિદ્યુતભાર ધન અને ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર ઋણ, એવી પ્રણાલી બનાવેલી છે, રિવાજ. તો કહીએ આવી પ્રણાલી એવી લેવાની છે. જોજો મિત્ર, આમાં પ્રણાલી આવવાની છે. ઓકે, એક શબ્દ હશે અરે, પ્રણાલી સ્વીકારીને કામ કરવાનું છે આપણે. ઓકે, તો ક્ષેત્રફળ ખંડ દિશા લંબ છે,
લમ વાત કરી આપણે, અંદર કે બહાર, અંદર કે બહાર એની પણ વાત કરી. અંદર આ બહાર આવે, ઉપર નીચે પણ આવે. ઓકે, તો મિત્રો હવે યાદ રાખજો, ક્ષેત્રફળ સદિશ ક્યાં લેવાનો, ક્ષેત્રફળ સદિશની દિશા ક્યાં, પૃષ્ઠને લમ, આ પૃષ્ઠે આમ રાખું મિત્રો, આ પૃષ્ઠે આમ રાખું. ઓકે, આ પૃષ્ઠ આમ રાખું, તો ક્યાં આ પૃષ્ઠ હોય તો ક્યાં આ પૃષ્ઠને લમ. ચાલ, લમ આ થઈ ગયો, લમ આમ પણ થઈ ગયો, તો આ પૃષ્ઠ હોય તો આ પૃષ્ઠને લમ, અને લમમાંથી બહાર આવતી દિશામાં આમ દોરું તો અંદર આવતી દિશામાં. એટલે પૃષ્ઠને લમ, આ પૃષ્ઠ થઈ ગયું, તો આ પૃષ્ઠને લમ અને બહાર આવતી દિશામાં. ચાલ, આ જોયો, આ સમતલ છે, તો એમાં સમતલને લમ થઈ ગયો અને બહાર આવતી દિશામાં. ચાલે, આ સદિશ ડેલ્ટા એસ લખું, તો કે એનું માન તો ડેલ્ટા એસ, પણ કઈ દિશામાં? આજે આપણે એકમ સદિશ લીધેલો છે, એકમ સદિશની દિશામાં છે. એટલે ક્ષેત્રફળ સદિશની પ્રણાલી હવે બરાબર સમજી ગયા. ક્ષેત્ર પૃષ્ઠને લંબ અને પૃષ્ઠમાંથી બહાર આવતી દિશામાં. કઈ દિશામાં આપણે લેવાનો, કઈ પસંદગી કરવી જોઈએ? મિત્ર પ્રણાલી જોઈ લેજો. ઓકે, પ્રણાલીમાં શું લેવાનું છે, પ્રણાલીમાં શું લીધું આપણે, એમ ઓકે તે વાત કરી ગયા. હવે મિત્રો બંધ સપાટી આવે, બંધ સપાટી આ બી બંધ જ છે. ઓકે, પણ આ પ્લેન છે તો આ આ સમતલ છે, તો આ વક્ર તો બનતો છે ને, તો આ સમતલ સપાટી તો આ કઈ છે, વક્ર સપાટી છે. જોજો, આ વક્ર સપાટી છે, તો વક્ર સપાટીમાં હવે ક્ષેત્રફળ સદિશ કેવી રીતના ગણવાનો, તો શું કરવાનું, આ જે વક્ર સપાટી છે, આખી જે કંઈ સપાટી બંધ સપાટી છે, તેને આપણે શું કરવાનું, આવા નાના નાના સૂક્ષ્મ ખંડોમાં વિભાજિત કરવાના. આવા નાના નાના સૂક્ષ્મ ખંડો જે છે, ત્યાં નાના નાના સૂક્ષ્મ ખંડોમાં વિભાજ, આવો એક સૂક્ષ્મ ખંડ આકૃતિમાં બતાવેલો છે, આવો એક સૂક્ષ્મ ખંડ જે છે, એક સૂક્ષ્મ ખંડ આકૃતિમાં બતાવેલો છે. આ બંધ સપાટી છે, બંધ સપાટી વક્ર છે, તો આ વક્ર સપાટીને આના નાના નાના સૂક્ષ્મ ખંડોમાં વિભાજિત કરીશું, અને આ સૂક્ષ્મ ખંડને નો ક્ષેત્રફળ સદિશ દોરવું હોય, તો આટલો આ સમતલ જ થઈ ગયો, પ્લેન થઈ ગયો, એનો ક્ષેત્રફળ સદિશ બોલો સમતલને ક્યાં આવશે, લંબ પાછો આ સૂત્ર આવવાનું. આના માટે બી સદિશ ડેલ્ટા એસ બરાબર એન કેરેટ આગળ લખો કે પાછળ લખો, એન કેરેટ ડેલ્ટા એસ કે ડેલ્ટા એસ એન કેરેટ. ઓકે, તો આ નાના નાના સૂક્ષ્મ ખંડ લેવ, ઓકે, અને એનો ક્ષેત્રફળ સદિશ પણ બહાર આવશે અને પૃષ્ઠને લંબ આવશે. કેમ આ નાના નાના ખંડમાં વિભાજિત કરવાનું? તો મિત્રો હવે જે આપણે નવો કોન્સેપ્ટ જવાના છીએ વિદ્યુત ક્ષેત્ર. ઓકે, તો આ જે નાના નાના આ તો દેખાય એટલા આટલા મોટા છે, એકદમ નાના નાના ખંડ લેવાના છે, અને ખંડ જો નાના લઈશું તો નાના ખંડ માટે આ વિદ્યુત ક્ષેત્ર જે છે એ વિદ્યુત ક્ષેત્ર મિત્રો કેવું લેવાનું છે આપણે, અચળ. નાના ખંડ લઈશું તો જ વિદ્યુત ક્ષેત્ર એનું કેવું આવશે, અચર આવશે. તો ક્યાં વક્ર આ સમતળ સપાટી માટે ક્ષેત્રફળ સદિશ જોયો, આ વક્ર સપાટી માટે ક્ષેત્રફળ સદિશ જોયો. ઓકે, તો ક્યાં બંધ સપાટી પર, ઓકે આમ બંધ સપાટી પર પણ વિદ્યુત ક્ષેત્રફળ સદિશ પૃષ્ઠને લંબ અને બહાર આવતી દિશામાં. ઓકે, ચાલ, તો મિત્ર આ ક્ષેત્રફળ સદિશ જાત બરાબર આપણે જોઈ લીધું. ઓકે, હવે જે આપણે નવો કોન્સેપ્ટ જવાના છે એ નવો કોન્સેપ્ટ આવવાનો છે આપણો વિદ્યુત ફ્લક્સ. વિદ્યુત ફ્લક્સની સમજૂતી આપો, જોજો, તો એના પર આવવાનું છે. તો એ વિદ્યુત ફ્લક્સ એટલે શું, વિદ્યુત ફ્લક્સ કોને કહેવાય, એ સદિશ કે અધિશાસી, ઓકે, એ જુદા જુદા સમતલનું જુદા જુદા ખંડ માટે જુદી જુદી સપાટી માટે વિદ્યુત ફ્લક્સ કેવું આવે, કેવી રીતના દોરાય એ આપણે જોવાના છે વન બાય વન. તો પહેલાં જ જોજો, વિદ્યુત ક્ષેત્રના
આપેલા બિંદુએ ક્ષેત્રને લંબ મૂકેલા એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી ક્ષેત્રરેખાની સંખ્યા. જોયો તો વિદ્યુત ફ્લક્ષની આ વ્યાખ્યા બંધાઈ કહેવાય. શું? આપેલા બિંદુએ ક્ષેત્ર. તો જોજો, આ એક ક્ષેત્ર પાડ્યું મેં, આ એક ક્ષેત્ર છે. બોલો આ કયું ક્ષેત્ર થઈ ગયું મિત્ર? આ કયું ક્ષેત્ર થઈ ગયું? વિદ્યુત ક્ષેત્ર છે. ઓકે, આ વિદ્યુત ક્ષેત્ર છે. આપણે એના ગુણધર્મો જોઈ ગયા. આગળ તો પાછું આ વિદ્યુત ક્ષેત્ર કેવું થઈ ગયું? સમાન વિદ્યુત ક્ષેત્ર. બોલો સમાન વિદ્યુત ક્ષેત્ર કોને કહેવાય? જેની આ ક્ષેત્રરેખાઓ એકબીજી સમાન અંતરે અને સમાંતર, જેની ક્ષેત્રરેખાઓ એકબીજીથી સમાન અંતરે અને સમાંતર આવેલી હોય એને શું કહેવાય મિત્ર? સમાન વિદ્યુત ક્ષેત્ર. આ સમાન વિદ્યુત ક્ષેત્રમાં આ એક બિંદુ ધારી લે, આ એક પી બિંદુ છે, આ એક પી બિંદુ છે. તો આ પી બિંદુમાંથી, ઓકે, તો આપેલા બિંદુએ ક્ષેત્રને લંબ, આ ક્ષેત્ર છે, ઓકે, અને ક્ષેત્રને લંબ એટલે આ રીતે આવવાનું, ક્ષેત્રને લંબ એકમ ક્ષેત્રફળમાંથી, ક્ષેત્રને લંબ મૂકેલા એકમ ક્ષેત્રફળ. અને હવે હું આટલું નાનું પૃષ્ઠખંડ લેમ, તો ક્યાં પી બિંદુને ઘેરતો આવો નાનો પૃષ્ઠખંડ વિચાર્યો અને એને આ એકમ ક્ષેત્રફળમાંથી પસાર થતી કોણ? ક્ષેત્રરેખાની સંખ્યા. એને આપણે શું નામ પાડવાનું છે? વિદ્યુત ફ્લક્ષ. તો ક્ષેત્રરેખાની સંખ્યા, બોલો સંખ્યા કેવી રાશિ? અદિશ કે સદિશ? અદિશ. એટલે યાદ જ આવી જવું જોઈએ. વિદ્યુત ફ્લક્ષ પૂછે ઓબ્જેક્ટિવમાં કે એમાં વિદ્યુત ફ્લક્ષ કેવી રાશિ છે? અદિશ રાશિ. જોજો, વિદ્યુત ફ્લક્ષ કેવી રાશિ છે? અદિશ રાશિ. ઓકે, વિદ્યુત ફ્લક્ષ અદિશ રાશિ છે. ઓકે, તો આ જોજો, વિદ્યુત ક્ષેત્રની સંખ્યાની તીવ્રતાની પ્રબળતાનું માપ આપે. પ્રબળતાનું માપ આપણે આગળ લા બધા ગુણધર્મ જ યાદ રાખજો. કોના થિયરી તરીકે બી આઈએમપી એમઆઈએમપી છે મિત્રો. બીજું યાદ રાખજો, આ ચેપ્ટર 7 માર્કનું છે. હવે થોરોલી ડીપમાં આપણે જોતા છે, ડીપમાં તો જોવાનું જ, પણ સાથે સાથે પરીક્ષાલક્ષી કામ પણ કરતા જવાનું. નહીં તો આવડે આખું ચેપ્ટર પરીક્ષામાં શું પૂછાતું છે તે લખતા નહીં આવડે, એટલું કામ નહીં કરીએ. તો આગળના પેપરો પણ જોતા રહેવાનું અને સાથે સાથે આપણે આમાં જે આઈએમપી એમઆઈએમપી કે જે પરીક્ષામાં પૂછાતી જ છે તે તો આપણે એલબીએચ લર્ન બાય હાર્ડ તૈયાર કરી જ લેવાનું છે. ઓકે, તો આપણે એના ગુણધર્મની વાત લાસ્ટ લેક્ચરમાં કહેલી, એ તો આપણે તૈયાર કરી જ દેવાના છે. એક આગળનું ટોપિક શીખવા માટે પણ ઉપયોગી છે, પરીક્ષાલક્ષી પણ છે. તો ઓકે, તો હવે આ વિદ્યુત ફ્લક્ષ જોવા માટે આપણે વાત કરી કે વિદ્યુત ફ્લક્ષ અદિશ રાશિ છે. ઓકે, ચાલો, તો હવે પસાર થતી ક્ષેત્રરેખાની સંખ્યાને સમપ્રમાણમાં છે એ પણ આપણે જોઈશું. હવે આપણે ક્ષેત્રફળ ખંડને નમાવીએ. ત્યાં ક્ષેત્રફળ ખંડ, હવે મિત્રો જોજો જરા, આની વાત પછી કરીએ. ઓકે, આની વાત પછી કરીએ આપણે, પણ હવે જે આપણે આ લેવાના છે, ઓકે મિત્રો, વિદ્યુત ફ્લક્ષ, તો એમાં ક્ષેત્રફળ ખંડ લેવાના છે. તો તે જરા બરાબર જોજો. આપણે હવે ઓકે વિદ્યુત ફ્લક્ષ જે જોવાના છે, સમજો. ઓકે, તો એમાં આપણે વિદ્યુત ક્ષેત્ર આમ પાડેલું જ હતું. જોજો, આ વિદ્યુત ક્ષેત્ર આમ છે. હવે સમતલ આપણે આમ દોરીએ, આ સમતલ. ઓકે, આ એક સમતલ લીધું. તો બોલો એનો
આગળ જોઈ ગયા ક્ષેત્રફળ સદિશ ક્યાં આવવાનો, તો ક્ષેત્રફળ સદિશ જે છે એ ક્ષેત્રફળ સદિશ પૃષ્ઠને લંબ અને પૃષ્ઠમાંથી બહાર આવતો. ઓકે, તો આ ક્ષેત્રફળ સદિશ જે છે એ ક્ષેત્રફળ સદિશ આમ આવવાનો, આને આપણે ડેલ્ટા એસ કહેવાના છે. ઓકે, તો મિત્ર સદિશ ઈ અને સદિશ ડેલ્ટા એસ એટલે વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળ સદિશ, બોલો આ બંને કઈ રાશિ થઈ ગઈ? સદિશ રાશિ. તો હવે વિદ્યુત ફ્લક્ષનું સૂત્ર જોજો મિત્ર. વિદ્યુત ફ્લક્ષ કેવી રાશિ? બોલો વિદ્યુત, આગળ જોઈ ગયા વિદ્યુત ફ્લક્ષ કેવી રાશિ? અદિશ રાશિ. તો અદિશ રાશિની વ્યાખ્યા શું આપેલી? તો બે સદિશ જ લેવાના, લેવાના તો કેવા? બે સદિશ. પણ બે સદિશનો બોલો કેવો ગુણાકાર? યાદ કરો અગિયારને, બે સદિશનો એવો ગુણાકાર કે પરિણામે મળતી ભૌતિક રાશિ કેવી મળે? અદિશ. તો એને કયો ગુણાકાર કહેલો આપણે અગિયારમાં? અદિશ ગુણાકાર. અને અદિશ ગુણાકારને આપણે શું મૂકેલું વચ્ચે? ટપકું. તો સદિશી ડોટ સદિશ ડેલ્ટા એસ. તો આ બે સદિશ જ છે, બે સદિશનો એવો ગુણાકાર કે પરિણામે મળતી ભૌતિક રાશિ જે છે તે આપણને અદિશ મળશે. તો આ ફાઈ છે, એ ફાઈ ને આપણે શું કહેવાનું છે? વિદ્યુત ફ્લક્ષ. તો વિદ્યુત ફ્લક્ષ ની સંજ્ઞા છે. વિદ્યુત ફ્લક્ષ કેવી રાશિ છે? અદિશ રાશિ છે. તેનું સૂત્ર જોજો, ફ્લક્ષ ફાઈ બરાબર સદિશ ઈ ડોટ સદિશ ડેલ્ટા એસ. ઓકે, આને આગળ છોડવાનો પ્રયત્ન કરીએ. તો ઈ ડેલ્ટા એસ, બોલો શું આવવાનું ડોટ પ્રોડક્ટમાં? ઈ ડેલ્ટા એસ કોસ થીટા. જ્યાં થીટા, જ્યાં થીટા કોણ આવવાનો? બોલો ઈ અને ડેલ્ટા એસ વચ્ચેનો ખૂણો. તો અહીંયા જોજો, હા ઈ, બોલો ઈ કઈ રાશિ, ઈ કઈ દિશામાં છે? ડાબાથી જવા, ડાબાથી જવા છે. આ ક્ષેત્રફળ સદિશ બી ક્યાં છે? ડાબાથી જવા છે. બંને એક જ દિશામાં છે, બંને એક જ દિશામાં હોય તો બોલો થીટા કેટલો આવવાનો? ઝીરો. અને થીટા ઝીરો આવવાનો, તો ઈ ડેલ્ટા એસ કોસ ઝીરો. અને કોસ ઝીરોની કિંમત વન, ક્યાં આવશે? ઈ ડેલ્ટા એસ. તો ક્યાં ફ્લક્ષનું સૂતક? ફ્લક્ષ ફાઈ બરાબર ઈ ડેલ્ટા એસ. પણ આ જે છે જનરલ સૂત્ર યાદ રાખવાનું છે, એના વિવિધ કિસ્સાઓ છે જે આપણે આગળ જોઈશું. પણ અહીંયા યાદ રાખો કે ક્ષેત્રફળ સદિશ અર્થ નમન, ક્ષેત્રફળ સદિશ આવવાનું નમન. આ તો ક્ષેત્રફળ સદિશ ક્યાં આવ્યો? સદિશ ઈની દિશામાં આવે. પણ બધા કિસ્સામાં ક્ષેત્રફળ સદિશ કંઈ ઈની દિશામાં નહીં આવશે. કારણ કે જો ક્યાં આ ચાર આંગળી એ કોણ છે? મારી ક્ષેત્રફળ સદિશ છે. ઓકે, તો આ અંગૂઠો, સોરી આ વિદ્યુત ક્ષેત્ર છે. આ અંગૂઠો જો મારો ક્ષેત્રફળ સદિશ હોય તો આ વચ્ચે અત્યારે લંબ છે. હવે અંગૂઠો તો ફર્યા કરે, જોજો આમ આવે, અંગૂઠો તો ફર્યા કરવાનો. એટલે શું ક્ષેત્રફળ સદિશ આપણું એક જ દિશામાં, પણ અંગૂઠો, સોરી આ વિદ્યુત ક્ષેત્ર આપણું એક જ દિશામાં, પણ આ ક્ષેત્રફળ સદિશને જુઓ આપણે ગુમાવતા છીએ. ઓકે, આ ક્ષેત્રફળ સદિશને ગુમાવતા છીએ. તો ગુમાવીએ તો વારંવાર શું બનશે? એનો ખૂણો બદલાય, અને ખૂણો બદલાય એટલે દિશા બદલાશે. એટલે આ કોની દિશા બદલાશે? ક્ષેત્રફળ સદિશની દિશા બદલાશે. એટલે એ બેનો જ્યાં આપણે અદિશ ગુણાકાર કરીએ એટલે ફ્લક્ષ આપણું બદલાતું જશે. તો એને નેક્સ્ટ લેક્ચરમાં આપણે ચર્ચા કરીશું વિદ્યુત ફ્લક્ષ અદિશ રાશિ. પણ એ વિદ્યુત ફ્લક્ષ બોલજો ધન આવી શકે, ઋણ આવી શકે અને શૂન્ય પણ આવી શકે. ઓકે, તો ક્યાં એક જાત ચર્ચા થઈ ગયેલી છે. અહીં વિદ્યુત ફ્લક્ષ આપણું જે આવશે એ પ્લસ, એટલે વિદ્યુત ફ્લક્ષ ધન આવે. તો વિદ્યુત ફ્લક્ષ ધન ક્યારે આવે, ઋણ ક્યારે આવે અને શૂન્ય ક્યારે આવે? થેન્ક યુ, એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ઓકે, થેન્ક યુ વેરી મચ.